પાલનપુર તાલુકાના કોટડા ગામની લક્ષ્મીબેન વિરમાભાઈ રબારીના લગ્ન 2 વર્ષ પહેલા અમીરગઢ તાલુકાના અવાળા ગામના જેઠાભાઈ લાલાભાઈ રબારી સાથે થયા હતા. 2 વર્ષના દાંપત્ય જીવનમાં ખટરાગ થતા મામલો કોર્ટ પહોંચ્યો હતો. છૂટાછેડાના કેસમાં આજે તારીખ હતી ત્યારે ફેમિલી કોર્ટમાં આવેલા પતિએ મિજાજ ગુમાવ્યો હતો અને પોતાની પત્ની પર કુહાડી વડે હુમલો કરતા કોર્ટ કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી. દસ્તાવેજો લખાઈ ગયા છે અને આ હરકત કરી ખોટી પેલા જૂના એના ઘરવાળાને કરી છે, બરાબર. એટલે એના હિસાબથી અમે કોરન્ટમાં તારીખ લેતા હતા અને આ પૂટઘા કરીને જતો રહ્યો. પછી પોલીસવાળાએ પકડ્યો ખરા, હવે શું કરે, અહીંયા રાખ્યો છે કે છોડ દીધો છે એ અમને ખબર. અમે તો તાત્કાલિક વાત સારવારમાં લાવી દીકરીને, મારી દીકરી અમે કોટડાનો વતની છે, કોટડા ચિત્રાસણી જોડે. મારોવાળો કોણ છે? મારોવાળો એને જૂનો ઘરવાળો હતો, એનાથી છૂટાછેડા લેવાના હતા. આજ છેલ્લી તારીખે લીધેલા છે, લખાઈએ જ છે છૂટાછેડા લીધેલા, પણ લખાઈએ જ કમ્પ્લેટ, ફાઇલ કમ્પ્લેટ દસ્તાવેજ થઈ ગયો. એટલે મારવાનું કારણ શું હતું? મારવાનું કારણ એમ કે કેમ છૂટાછેડા લીધા એવી રીતે, એને આથી લખીને આવેલા છે છૂટાછેડાનો કાગળ છે. દરમિયાન ઇજાગ્રસ્ત મહિલાને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જોકે કોર્ટમાં હથિયાર સાથે આવેલા પતિએ પત્ની પર કરેલા હુમલાથી કોર્ટની સલામતી સામે સવાલ ઉભા થયા છે. ભીખાલાલ પ્રજાપતિ સાથે નિલેશ પટેલનો રિપોર્ટ, પાલનપુર.